A leading local news channel of Vadodara. પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજે તબીબોએ વિરોધી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો હતો. વડોદરામાં તબીબી પ્રાધ્યાપકો દ્વારા છેલ્લા કેટલાય સમયથી પડતર માંગણીઓને લઈને અહિંસક આંદોલન ચલાવી રહ્યા છે અને સરકાર સમક્ષ તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર તરફથી તેઓને યોગ્ય જવાબ નહીં મળતા તબીબી એસોસિએશને ફરી એકવાર આંદોલન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે શહેરના ગોત્રી મેડિકલ કોલેજમાં GMERSના તબીબો તેમજ સયાજી હોસ્પિટલના તબીબા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે પ્રતિક ઉપવાસ તેમજ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ ડોક્ટર એસોસિએશનના હોદ્દેદારોની આંદોલનના આગળની રણનીતિ માટેની બેઠક પણ મળી હતી, જેમાં તબીબો દ્વારા સયાજી હોસ્પિટલ ખાતેથી વિરોધ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ ખાતેથી પ્રસ્થાન કરી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાને થઈ રહેલા અન્યાય અંગેની રજૂઆત કરી હતી. અમારી વર્ષો જૂની વર્ગ એક અને વર્ગ બે ની હાયર સ્પેસ સ્કેલની ટીકુ કમિશનની માગણીઓ પેન્ડિંગ છે, જે સરકાર સમયસર આપતી નથી. એટલે ડૉક્ટરોના પગાર વધતા નથી, અસંતોષ એટલો ને એટલો વધ્યો જાય છે, ને એટલે અમારે આગળ વધવું પડે છે. સેવા સળંગ છે, 10 વર્ષ પહેલાં નોકરી કરી હોય પછી પરીક્ષા પાસ કરી હોય, 1 વર્ષનો જે 10 વર્ષનો ગાળો છે એ સેવા સળંગ સરકાર ઓછામાં ઓછા 20 વર્ષથી અમને હેરાન કરી રહી છે, જેનાથી ઘણા ડૉક્ટરોને નાણાકીય નુકસાન થઈ રહ્યું છે. ઓછામાં ઓછા 1200 થી 1500 ડૉક્ટરો છે અમારા એવા, આ બધું નુકસાન થઈ રહ્યું છે સાહેબ. અમને વિરોધ આ બધી માગણીઓ તમને દેખાય છે, બધી જ છે. બીજું ડૉક્ટરોને ફિક્સ પેમાં લેવામાં આવે 80,000માં. હવે એ ડૉક્ટરો પછી દિલ દઈને એમને અવિશ્વાસની ભાવના થાય સાહેબ નોકરીમાં, કે અમે વધારે પડતો સમય રાખશે કે નહીં, તો એમને ડાયરેક્ટ ભરતી કરો ને સાહેબ. આજે એટલા માટે વિરોધ નોંધાયો છે કે આ બધી જે માગણીઓ અમારી છે, ઘણી બધી માગણીઓ છે, આજ સુધી સંતોષાઈ નથી. અને અમે કાયમ સરકારને માન આપેલું છે, સરકારે કીધું વિડ્રો કરો, અમે વિડ્રો કરી છે, પણ તેમ છતાં પણ તેમણે એમના શબ્દો રાખ્યા નથી. એટલે અમારે મજબૂરી દેવા આટલા બધું લોટમાં અમારે રોડ પર આવીને હવે આ માગણી કરી. ડૉક્ટર ગુપ્તે કિલ્લો, અમે આજે બરોડા ખાતે રેલીમાં સામેલ થયા છીએ. આજે ગુજરાતમાં અમદાવાદ, બરોડા, સુરત, જામનગર, ભાવનગર અને રાજકોટ તમામ મેડિકલ કોલેજો ખાતે ગુજરાતના તમામ સરકારી તબીબો, પીએચસી, સીએચસી, સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના પ્રોફેસરો, એ તમામ આજે આ આંદોલનમાં જોડાવાના છે, જેમાં અમારી વર્ષો જૂની પડતર માગણીઓ છે, જે સરકારે 7મા પગાર પંચ મુજબ આપવાની થાય છે. અમે વધારાનું કશું માગતા નથી. અમે કોવિડ દરમિયાન પણ કામ કર્યું, એ દરમિયાન અમે સરકાર પાસે માગવા નથી ગયા. એ પછી અમે હવે કોવિડ પત્યા પછી અમે અત્યારે અમારી રજૂઆતો કરીએ છીએ, જેમાં અમને 6ઠ્ઠા મહિનામાં આ વર્ષના 2021માં અને ઓગસ્ટ 2021માં સરકારે લેખિતમાં અમને અમારી સાથે મિટિંગો કરી અને અમને લેખિત આપેલું છે કે અમે આટલી આટલી માગણીઓ તમારી સ્વીકારીએ છીએ. એ પછી પણ જો એના અમલવારીના આદેશો ના થતા હોય સરકાર લેવલેથી, તો અમને તમામ તબીબોને આક્રોશ અને ની લાગણી અનુભવાય છે કે સરકાર અમારી કામની પણ કદર કરતી નથી. અને અમે જો અમને સરકાર અમારી જે માગણીઓ છે એ પૂર્ણ કરશે તો અમે આગળ આંદોલન સમાપ્ત કરીશું, જો નહીં કરે તો અમે આગળ આનાથી પણ તીવ્ર આંદોલન કરવા માટે અમે મજબૂર થઈશું. ડૉક્ટર રાજેશ પટેલ, આણંદ.